પાટણ ખાતે સાયબર ક્રાઇમ થકી ઠગાઈ આચરવાના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે. સતત વધારો જોવા મળી રહ્યો છે સાયબર ક્રાઇમ દ્વારા ઠગાઈના કિસ્સાઓમાં. ત્યારે કુલ 4 યુવકો સાયબર ક્રાઇમનો અહીં ફરી એકવાર ભોગ બન્યા છે અને માહિતી પાટણથી સામે આવી છે, જ્યાં પાટણના 4 યુવકો પાસે 3.15 લાખ રૂપિયા પડાવી ઠગાઈ આચરવામાં આવી છે. વિદેશમાં નોકરી આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને આ યુવકોની સાથે ઠગાઈ થઈ છે. ફેસબુક થકી જોર્ડનમાં નોકરી આપવાની લાલચ આપી હતી અને યુવકોને ઠગ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાની જાહેરાતથી સંપર્ક કર્યો હતો અને યુવકોએ ઓનલાઈન સાયબર ક્રાઇમ પર ફરિયાદ કરી હતી. તો આ સાથે જ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે આગળની તપાસ પણ હાથ ધરી દીધી છે. દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રવીણ, સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થયો છે અને વધુ એક કિસ્સો પાટણથી સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ, વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાટણમાં ફેસબુકમાં રાહુલસિંહ નામના શખ્સે જોર્ડન દેશના એરપોર્ટ પર ટ્રોલી બોય તરીકે 50,000 પગારની નોકરી આપવાની લોભાવણી જાહેરાત કરી અને વિશ્વાસમાં લઈ અને સંપર્ક કરાવી અને ઓનલાઈનમાં 3,75,000 જેટલી રૂપિયાની છેતરપિંડી કરે હોવાનું સામે આવ્યું છે. કારણ કે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે, જેની અંદર તેઓ પાટણના જે સંજયભાઈ શાંતિલાલ શ્રીમારી જેઓ ફેસબુક ઉપર વિદેશમાં નોકરી આપવાની જાહેરાત જોઈને તેઓ રાહુલસિંહ નામના શખ્સ સાથે વાત કરી હતી અને તેઓનો સંપર્ક કર્યો હતો અને તેઓએ મિત્રોની વાતમાં આવતા તેમના નાના ભાઈ દિનેશભાઈ શાંતિલાલ શ્રીમારી તેમજ તેમના મિત્ર મોહસિન ઇમરાનભાઈ ધોબી, દિનેશભાઈ ટોકરભાઈ પરમાર અને પ્રકાશકુમાર ભરતભાઈ પરમાર ચારે ઈસમો દ્વારા તેઓનો સંપર્ક કર્યો હતો અને પાસપોર્ટની વિગતો માટે 20,000 રૂપિયાની ડિપોઝિટ મોકલી આપી હતી, પરંતુ વિઝા ન આવ્યા હતા અને તેઓએ વારંવાર અવારનવાર અલગ અલગ વાત કરી અને છેતર્યા હતા, જે આ બાબતને એક મહિનો થઈ જતા રાહુલસિંહે ફરી વોટ્સઅપમાં અબુધાબીની 4 ટિકિટો મોકલી અને તેઓને મોકલી હતી. જોકે આ બાબતે સંજયભાઈએ તપાસ કરતા તેઓને પોતે છેતરાયા હોવાનું જણાવી આવ્યું હતું, જેથી આ ચારે ઈસમો દ્વારા જે સાયબર કમ્પ્લેન છે 1930 નંબર ઉપર તેઓએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ અંગેની ફરિયાદ પાટણ શહેર બી ડિવિઝનની અંદર નોંધાવવા પામી છે અને જેને લઈને હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર. તો મામલો પાટણથી સામે આવ્યો છે, જ્યાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 4 યુવકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે.